આજે આપણે બનાવીશું મેથીની પડવાળી નમકીન સ્ટીક. આ મેથીની નમકીન સ્ટીક ફરસી પૂરીને પણ ભૂલાવી દે એવી સ્વાદિષ્ટ લાગે છે અને ક્રિસ્પી અને કુરકુરી બને છે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો અહીંયા એક કડાઈમાં એક ચમચી ઘી નાખીશું, પછી તેમાં 200 ગ્રામ જેટલી મેથી નાખીશું. તો અહીંયા મેં મેથીને ચોખ્ખા પાણીથી ધોઈને પછી તેને ઝીણી સમારી લીધી હતી. મેથીના ડાંખા નથી લેવાના, પછી તેને બરોબર હલાવી દઈશું. તો જુઓ આપણી મેથી સરસ રીતે સંતાઈ ગઈ છે. તો હવે તેને 5 મિનિટ સુધી ઠંડી પડવા દઈશું. હવે એક બાઉલમાં 200 ગ્રામ જેટલો મેદો નાખીશું, 200 ગ્રામ જેટલો ઘઉંનો ઝીણો લોટ નાખીશું, 50 ગ્રામ જેટલી સોજીનો લોટ નાખીશું, પછી 1 ચમચો દેશી ઘી નાખીશું, 1 ચમચી વાટેલા મરીનો પાવડર, 1 ચમચી સફેદ તલ, 1 ચમચી જીરું, સ્વાદ અનુસાર મીઠું, 1 ચમચી કાશ્મીરી લાલ મરચું, 1/2 ચમચી હળદર, થોડી હિંગ, 1 ચમચી બુરું ખાંડ નાખીશું, પછી સાંતરેલી મેથી નાખીશું, પછી લોટ સાથે મસાલાને બરોબર મિક્સ કરી દઈશું. ખાંડ એટલા માટે નાખવાની કે મેથીની કડવાશને બેલેન્સ કરે. તમારે ખાંડ ના નાખવી હોય તો સ્કીપ પણ કરી શકો છો. પછી ધીમે ધીમે પાણી રેડીને લોટ બાંધી દેવાનો. લોટ ના કઠણ કે ના ઢીલો એવો સરસ લોટ બાંધવાનો, જેથી કરીને આપણી રોટલી સરસ વણાય અને વણવામાં પણ સુલભ રહે. પછી હાથમાં થોડું ઘી લઈને લોટને મસરી લઈશું. તો જુઓ આપણો લોટ કેવો સરસ બંધાઈ ગયો છે. તો હવે તેને 10 મિનિટ સુધી ઢાંકણ ઢાંકીને રેસ્ટ આપીશું, જેથી કરીને લોટ સેટ થઈ જાય. 5 મિનિટ પછી જોઈ લઈએ તો લોટ બરાબર સેટ થઈ ગયો છે. તો હવે તેને બરાબર મસરી લઈશું. પછી થોડો લોટ લઈને આવા સરસ ગોળ ગોળ ગુલ્લા વાળી દઈશું. તો જુઓ ગુલ્લા વાળીને તૈયાર કરી દીધા છે. હવે એક વેલણ પાટલી લઈશું, પછી તેને ગોળ ગોળ રોટલી વણી લઈશું. તો જુઓ આવી ગોળ રોટલી વણી લીધી છે. પછી તેની ઉપર ચમચીની મદદથી ઘી લગાડીશું. પછી તેની ઉપર મેદાનો કોરો લોટ નાખીશું. પછી રોટલીને ઉપર ફેરવી દઈશું. તમારે મેદાના બદલે ઘઉંનો લોટ કે કોર્નફ્લોર લઈ શકો છો. પછી એક બાજુથી આવી રીતે વાળી લઈશું, પછી બીજો ભાગ પણ આવી રીતે વાળી લઈશું. વાળી લીધેલા ભાગ ઉપર ઘી લગાડીશું. પછી થોડો કોરો કોરો લોટનો છંટકાવ કરીશું. પછી એક બાજુથી આવી રીતે વાળી લઈશું, પછી બીજો ભાગ પણ આવી રીતે વાળી લઈશું. પછી વેલણની મદદથી આવી રીતે ચોરસ વણી લઈશું.
હવે તેની ઉપર ફરીથી ઘી લગાડીશું. પછી તેની ઉપર લોટનો છંટકાવ કરીશું. હવે એક ભાગને આવી રીતે વાળી અને બીજું પડ પણ તેની ઉપર થોડું ઘી લગાડીને થોડો લોટનો છંટકાવ કરી અને બીજા ભાગને પણ આવી રીતે વાળી દઈશું. તો જો આપણી નમકીન સ્ટીક સરસ તૈયાર થઈ ગઈ છે. તેને વેલણની મદદથી થોડી થોડી વણીને લાંબી કરીશું. તો આપણી નમકીન સ્ટીક લાંબી વણાઈ ગઈ છે. તો હવે તેને ચપ્પાની મદદથી આવી રીતે કાપા પાડી લઈશું. તો પડવાળી આપણી નમકીન સ્ટીક તૈયાર થઈ ગઈ છે. તો હવે આ સ્ટીકને આપણે તળી લઈશું. તો અહીંયા મેં એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂક્યું છે. હવે આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે. તો હવે આપણે એક એક કરીને સ્ટીકને તેલમાં નાખીશું. પછી જારાની મદદથી તેને ફેરવી લઈશું. આપણે આ નમકીન સ્ટીક જ્યાં સુધી બ્રાઉન કલરની થાય ત્યાં સુધી તળીશું. તો જુઓ આપણી સ્ટીક બ્રાઉન કલરની થઈ ગઈ છે. તો હવે તેને જારાની મદદથી એક ડિશમાં કાઢી લઈશું. તો આવી રીતે બધી સ્ટીકો તળી લઈશું. તો જુઓ આપણી ગરમા ગરમ પડવાળી મેથીની નમકીન સ્ટીક ખાવા માટે તૈયાર થઈ ગઈ છે. તો તમે આ મેથીની સ્ટીકને બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો અને બહાર પ્રવાસમાં પણ લઈ જઈ શકો છો. આ નમકીન સ્ટીક ચા સાથે નાસ્તામાં ખૂબ ટેસ્ટી લાગે છે. આ નમકીન સ્ટીકને તમે એક મહિના સુધી સ્ટોર પણ કરી શકો છો. જો તમે મારી આ રીતથી બનાવશો તો તમારી નમકીન સ્ટીક પણ સરસ ક્રિસ્પી અને કુરકુરી બનશે. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. જય શ્રી કૃષ્ણ.